વલસાડના ભાગડા ખાતે આવેલા હનુમાન મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા દંપતીની કાર નદીમાં ખાબકી હતી। વલસાડના હનુમાનજી ભાંગડા સ્થિત પ્રસિદ્ધ શ્રી હનુમાનજી મંદિર ખાતે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે। મંદિર ખાતે યુવાન દંપતી તેમની હોન્ડા કાર લઈને મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા। યુવાન દંપતી મંદિરમાં દર્શન કરી પરત ફર્યા ત્યારે તેમની કાર ઓરંગા નદીમાં ખાબકી ગઈ હોવાનું જાણવા મળતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા। આ ઘટના સર્જાતા હનુમાન ભાંગડા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। અમારા ગામની અંદર આ જે નદીની મેરેજ દિવાલ આવેલી છે એ કંઈ વર્ષોથી તૂટેલી, અમે ઘણી રિક્વેસ્ટ કરીએ, લોકો માન અડધો અડધો ફૂટ કે 2-5 મીટર કે એટલી જ મંજૂર કરે, એનાથી વધારે મંજૂર નહીં કરે। અમને પણ કામ થયું એની એકદમ બાજુમાં અડીને આવેલી છે દિવાલ, હાલમાં એ દિવાલ બનેલી જ નથી, બાજુમાં સ્કૂલ છે, ભણતા છોકરાઓ છે, એમને પણ ઘણી તકલીફ પડે છે। ત્યારબાદ અમને આજે જે શનિવાર છે હનુમાનજી મંદિરે કંઈ લોકો કેટલા લોકો બહારથી આવે છે મંદિરે દર્શન માટે, એ લોકોની જ ગાડી અંદર જતી રહી। હવે ધારો કે એ જ રીતે અમારા ગામ લોકોને નુકસાન થયું કે ગામના છોકરાઓ ભણતા છે બાજુમાં, એક છોકરાઓને કંઈક થયું તો તેની જવાબદારી કોણ? યુવાન દંપતી કાર ઓરંગા નદીમાં ખાબકી ગઈ હોવાનું કારણ યુવાન કાર ચાલકે હેન્ડ બ્રેક મારી હોવાનું જાણવા મળ્યું હતું। દિવ્યેશ પાંડેનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, વલસાડ।